नमस्ते विद्यार्थी मित्रों, हूँ चौधरी शर्मिला, भूलका सागर विद्या भवन में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण छ सामाजिक विज्ञान पाठ 12 भाग 2 नक्शाना अंगों। नक्शाना मुख्य त्रण अंगों छे। आ त्रण अंग दिशा, प्रमाणमाप अने रूढ़ संज्ञाओ छे। के नक्शाना त्रण प्रकार आपवामां आव्या छे। ए त्रण प्रकार छे दिशा, प्रमाणमाप अने रूढ़ संज्ञा। तो आ त्रण माप छे ए माप विशे आपणे माहिती जोवानी छे। पहेलुं छे दिशा, डायरेक्शन। सामान्य रीते तमे नक्शामां अवलोकन करो छो त्यारे तमे चिह्न एन એટલે કે ઉત્તર દિશા એટલે કે ઉપરનું તીર આપ્યું છે એ જુઓ છો। આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે। જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો। તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ એ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ આવે એ દક્ષિણ દિશા બાજુ આવશે। તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તો તે તમારી પૂર્વ દિશા છે અને પીઠ પાછળની બાજુની દિશા એ તમારી પશ્ચિમ દિશા છે। જો વિદ્યાર્થી મિત્રો, અહીં દિશા વિશેની માહિતી આપવામાં આવી છે કે આપણને દિશાની ખબર ના હોય તો આપણે પૂર્વ દિશામાં એટલે કે જ્યાં સૂર્ય ઉગે એ દિશામાં ઊભા રહી જવાનું, અને આપણું સૂર્યની સામે જો મુખ હોય તો આપણો ડાબો હાથ છે એ ઉત્તર દિશા બાજુ આવે અને જમણો હાથ છે એ દિશા આવશે દક્ષિણ દિશા, અને સૂર્યની સામે ઊભા છો તો એ આપણી પૂર્વ દિશા છે અને આપણો પાછળનો પીઠ પાછળનો ભાગ છે એ પશ્ચિમ દિશા છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે દિશા અને ખૂણા દર્શાવવામાં આવ્યા છે। દિશાઓ ચાર છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને ખૂણા આપવામાં આવ્યા છે જે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય। ઉત્તર અને પૂર્વની વચ્ચે ખૂણો છે ઈશાનનો, પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો ખૂણો છે અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે છે નૈઋત્ય, અને પશ્ચિમ અને ઉત્તર દિશાની વચ્ચે છે વાયવ્ય। એ ખૂણા અને દિશા દર્શાવવામાં આવી છે। આપણે નીચે જોઈએ આકૃતિ 12.5માં આપણે અત્યારે જે સમજ્યા કે દિશાઓ અને ખૂણા દર્શાવેલા છે, જ્યારે અન્ય ચાર ખૂણા છે મધ્યવર્તી દિશાઓ છે, ઉત્તર પૂર્વને ઈશાન, દક્ષિણ પૂર્વને અગ્નિ, દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે। આપણે ઉપર દિશા અને ખૂણા સમજ્યા તેમાં જોયું દિશાઓ અને ખૂણાઓ મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે કે દિશા અને ખૂણા દ્વારા આપણને એના મદદથી નકશામાં કોઈ પણ સ્થળ આપણે આસાનીથી જોઈ શકીએ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે, તેમાં ગામનું રેખાંકન કરવામાં આવ્યું છે, એટલે કે એ ગામનો એક નકશો છે। આપણે આગળ દિશા અને ખૂણા જોઈ એ જ રીતે અહીં આપણે તેના કેટલાક પ્રશ્નો આપ્યા છે, એનો આકૃતિ આપી છે, એના પ્રશ્નોના જવાબ આપણે આ નકશા પરથી મેળવીશું। આપણે જોવાનું છે કે મંદિરની દિશા છે, તો આપણે જોઈ શકીએ છીએ કે આપણને પહેલાં કીધું કે પૂર્વ દિશામાં આપણે મંદિર આવ્યું છે, તો આપણનો પાછળનો ભાગ કયો આવી શકે, પૂર્વની પાછળ પશ્ચિમ, અને ડાબો અને જમણો હાથ કયો આવી શકે કે ઉત્તર દિશા છે તો આપણો ત્યાં ડાબો હાથ, અને દક્ષિણ દિશા છે તો દક્ષિણ। તો મંદિરની દિશા છે એ પૂર્વમાં છે। પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા જોઈએ તો તે છે પશ્ચિમ દિશા। તળાવથી પાણીની ટાંકી જોઈએ તો એ ઉત્તર દિશા ગણાય, અને ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા છે તો એ દક્ષિણ દિશા ગણાય। આ ગામનો રેખાંકન કરેલો નકશો છે, તેમાં આપણને દિશા દર્શાવવાની કહેવામાં આવી હતી, તો આપણે એ જોયું। હવે પછી જોઈશું, આટલું જાણીએ એમાં હોકાયંત્ર વિશેની માહિતી છે।
કે હોકાયંત્ર છે ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહેવામાં આવે છે. અહીં હોકાયંત્રની વ્યાખ્યા આપવામાં આવી છે કે ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે. હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર એન અને એસ દર્શાવેલ હોય છે. હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે થાય છે. કે આપણે હોકાયંત્રનો ઉપયોગ દિશા નક્કી કરવા માટે થાય કે વહાણમાં હોય, સ્ટીમરમાં હોય, સબમરીન, વિમાન વગેરેમાં દિશાનું નિર્ધારણ કરવા માટે હોકાયંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ પ્રમાણમાપ એટલે કે સ્કેલ. પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. અહીં પ્રમાણમાપની વ્યાખ્યા આપવામાં આવી છે કે પૃથ્વી ઉપર કોઈ પણ બે સ્થળ હોય એ બંને સ્થળ વચ્ચેનું અંતર અને બંને સ્થળોના નકશા ઉપરના અંતર હોય એ વચ્ચેનું ગુણોત્તર એટલે કે પ્રમાણમાપ. પ્રમાણમાપ 1 સેમી જેમ 100 કિમી હોય એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર 100 કિલોમીટર હોય છે. શું છે કે પ્રમાણમાપ 1 સેમી હોય અને 1 સેમી જેમ 100 કિમી હોય એટલે કે તે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પરનું અંતર જોઈએ તો તે 100 કિલોમીટર થાય. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે રૂઢ સંજ્ઞાઓ, કન્વોકેશનલ સિંગ્સ. વિદ્યાર્થી મિત્રો તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. નીચે આપેલા કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો અને તેની વર્ગખંડમાં ચર્ચા કરો. કે પહેલાં પ્લસનું ચિહ્ન છે એ જ આપણે જોયું હશે, તે છે હોસ્પિટલનું સંકેત. અને બીજું છે પેટ્રોલ પંપ. આપણે રસ્તા પર પેટ્રોલ પંપ આવવાનું હોય ત્યારે જોઈ શકીએ છીએ કે આવું સંકેત ત્યાં મૂકવામાં આવ્યું હોય છે. અને ત્રીજું સંકેત છે હોર્ન, એટલે કે હોર્ન વગાડવાની મનાઈ, ક્રોસ કરેલું છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે અહીં શાળાઓ હોઈ શકે, ક્યાં તો હોસ્પિટલ હોઈ શકે, ત્યાં આવું સંકેત મૂકવામાં આવ્યું છે એટલે કે ત્યાં હોર્ન વગાડવાની મનાય છે. આપણે આગળ જોઈએ આ સંકેતોનો આપણે ઓળખી લીધા. હવે જોઈશું નકશામાં જુદી જુદી પ્રાકૃતિક સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે, તેને રૂઢ સંજ્ઞાઓ કહેવામાં આવે છે. કે શું છે કે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગત આપવામાં આવી છે તેના માટે કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. એ વિશિષ્ટ ચિહ્ન એટલે કે એને રૂઢ સંજ્ઞા કહેવામાં આવે છે. કે નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૂઢ સંજ્ઞાની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. નીચે આપેલા કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તમારા શિક્ષકની મદદથી સમજો. નીચે કેટલીક બાબતો અને રૂઢ સંજ્ઞાઓ આપેલી છે એની માહિતી આપણે જોઈએ. કે પર્વત છે એની રૂઢ સંજ્ઞા આપણને અહીં આપવામાં આવી છે. કે ટપકાવાળું ચિત્ર દેખાય તો ત્યાં આપણે પર્વત હોય એવું નકશામાં આપણે જાણી શકીએ છીએ. બીજું છે ટેકરી, તો તેમાં પણ રાઉન્ડમાં ટપકા પાડવામાં આવ્યા છે એ એમની ટેકરીની રૂઢ સંજ્ઞા છે. શિખર છે તો ત્યાં પર્વત જેવું રૂઢ સંજ્ઞા આપવામાં આવી છે. ઘાટ હોય તો ત્યાં પણ ઘાટનું રૂઢ સંજ્ઞા આપી છે તો આપણે ઘાટને ઓળખી શકીએ. નદી છે તો તેના પણ નદીમાં
रूढ़ संज्ञा आपी है कि नदी की रूढ़ संज्ञा हो तो आप नक्शा में जोई शकी कि अही नदी नदी आवी शके। नदियों संगम, नदी पर बंध, पाको मार्ग, रेल मार्ग, दीवादांडी, पोस्ट ऑफिस, सर्किट हाउस, तो आपने आ बधु जोयु। एमां पाको मार्ग आवे, रेल मार्ग आवे तो रेल मार्ग चिन्ह हो तो त्यां आपणे रेल मार्ग आवी शके, ए रूढ़ संज्ञा द्वारा आपणे जाणी शके। दीवादांडी छे तो अहीं एनो दीवादांडीनो रूढ़ संज्ञा आपी छे। पोस्ट ऑफिस छे तो पीओ लखेलू होय तो आपणे रूढ़ संज्ञा द्वारा जाणी शकाय के पोस्ट ऑफिस छे। सर्किट हाउस छे तो तेमां सीएच लखेलू होय तो ए रूढ़ संज्ञा द्वारा आपणे जाणी शकीए के नक्शामां अहीं सर्किट हाउस दर्शाववामां आव्युं छे। આપણે બીજું જોઈએ કે નકશાની ઉત્તર દિશા આપી છે તો ઉ લખેલું હોય તો એના દ્વારા એની રૂઢ સંજ્ઞા છે તો આપણે જાણી શકીએ કે અહીં ઉત્તર દિશા દર્શાવવામાં આવી છે। જિલ્લાની સીમા છે તો એક માઇનસ લીટી આપવામાં આવે તો તેના દ્વારા જિલ્લાની સીમા આપણે જાણી શકીએ। રાજ્યની સીમા હોય તો રાજ્યની માહિતી આપણે એ ટપકા 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 ડોટ ડોટ દ્વારા આપણે રાજ્યની સીમા આપણે જાણી શકીએ। આંતરરાષ્ટ્રીય સરહદ કે અંતર અંતર વચ્ચે આપણને લીટીઓ આપવામાં આવી છે તો રાજ્યની આંતરિક એટલે આંતરરાષ્ટ્રીયની સરહદની આપણે રૂઢ સંજ્ઞા દ્વારા જાણી શકીએ। પ્રમાણ માપ જેટલો એનું માપ દર્શાવવામાં આવ્યું છે તો એ રૂઢ સંજ્ઞા છે તો એ નકશામાં માહિતી હોય તો આપણે આ રીતે જાણી શકીએ। રાજધાની દર્શાવવામાં છે, રાજ્યનું પાટનગર, જિલ્લાનું મથક, શહેર, તો આપણે આની સંજ્ઞા રૂઢ સંજ્ઞા અલગ અલગ છે તેના દ્વારા રાજધાની પાટનગર, જિલ્લા અને શહેરો દર્શાવવામાં આવ્યા હોય તો આપણે આની માહિતી જોઈતી હોય તો નકશામાં આપણે એ રીતે જોઈ શકીએ છીએ। જંગલો છે તો જંગલમાં વૃક્ષનું ચિહ્ન આપેલું છે એ રૂઢ સંજ્ઞા દ્વારા આપણે જંગલો ઓળખી શકીએ। પોલીસ સ્ટેશન છે તો પીએસ, પોસ્ટ ઓફિસ, સ્ટાર ઓફિસ છે તો પીટીઓ, એના દ્વારા આપણે નકશામાં એની માહિતી આપણે આસાનીથી જોઈ શકીએ છીએ। હવે જોઈશું આપણે ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિવિધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય। નીચે આપેલ કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવવામાં આવ્યા છે। નીચે કોષ્ટક છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે વિગત અને તેની રંગ સામે દર્શાવવામાં આવે છે કે ભૂમિ સ્વરૂપ હોય તો એમાં રંગ કથઈ અને બદામી આવી શકે। જળ સ્વરૂપ છે તો એમાં વાદળી કલર આપણે જોઈ શકીએ, જ્યાં વાદળી કલર હોય ત્યાં આપણે માની શકીએ કે અહીં જળ સ્વરૂપનું વર્ણન આ નકશામાં કરી શકીએ છીએ। એમના પછી છે વનસ્પતિ પ્રદેશ, વનસ્પતિ લીલા કલરની હોય એટલે કે લીલો રંગ હોય ત્યાં આપણે જાણી શકીએ છીએ, તેનું નકશામાં પણ રંગ દ્વારા વર્ણન કરવામાં આવ્યું હોય છે। રેલમાર્ગ છે તો ત્યાં કાળો કલર છે, કાળો કલર આપણે જોઈ શકીએ છીએ કે તેના દ્વારા આપણે રેલમાર્ગની માહિતી આપણે તેમાં જોઈ શકીએ છીએ। જમીન માર્ગ છે એમાં લાલ રંગ છે તો લાલ રંગ જ્યાં હોય ત્યાં આપણે જમીન માર્ગ દર્શાવવામાં આવ્યો હોય છે। ખેતી માટે પીળા કલરનો, આવી રીતે રંગ સ્તરનો સંકેત આપણે નકશામાં જુદી જુદી વિગત આપણને આપી હોય તો એ કલર દ્વારા આપણે જાણી શકીએ છીએ। હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે ભારતનું સ્થાન કે ભારત એક વિશાળ ભૂમિભાગ છે। ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે કે ભારત દેશ છે એ પૃથ્વીના ઉત્તર અને પૂર્વના ગોળાર્ધમાં આવેલો દેશ છે। ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલું છે કે ભારત છે એ દક્ષિણ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલું છે। ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે, પૂર્વ દિશામાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલું છે। ભારતનો મુખ્ય ભૂમિખંડ વિસ્તાર 8°4'37" ઉત્તર અક્ષાંશ અને 68°7'97" પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલું છે કે ભારત ખંડનો મુખ્ય ભૂમિભાગ નો વિસ્તાર છે એ 8°4'37" ઉત્તર અક્ષાંશ અને 68°7'97" પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે। ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ વહેંચવામાં આવેલ છે। આ નોંધ છે અહીં માહિતી વર્ષ 2019ના પ્રારંભ સુધી એટલે કે તેના શરૂઆત સુધીની જ આપવામાં આવી છે। બાજુમાં આપણે એક ભારતનો રાજકીય
નકશો છે એ આપણે જોઈ શકીએ છીએ કે એમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું વર્ણન આ નકશામાં કરવામાં આવ્યું છે. તેમાં આંતરરાષ્ટ્રીય સીમા, રાજ્ય સીમા, દેશની રાજધાની, રાજ્યનું પાટનગર વર્ણવતો આ ભારતનો નકશો છે. તો આપણે આગળ રૂઢ સંજ્ઞા જોઈ. એ રૂઢ સંજ્ઞાની મદદથી આપણે આંતરરાષ્ટ્રીય સીમારેખા, રાજ્યની સીમારેખા, દેશની રાજધાની અને રાજ્યનું પાટનગર આપણે અહીં જોઈ શકીએ છીએ. હવે આ નકશો આપણે નકશામાં માહિતી આપણે કોઈ પણ પ્રકારની જોવી હોય તો ભારતના નકશામાં આપણે રૂઢ સંજ્ઞા